मॉर्निंग, इट्स 20th December 2020, 6 AM इन द मॉर्निंग. जी मारी लास्ट ट्रिप हती उत्तराखंड ने, ऑलमोस्ट एक महीना पछी एक नवो व्लॉग आई रह्यो छे. आ जग्या थोड़ी अलग छे, बहु फेमस नथी टूरिस्ट मां, अने मेजोरिटी तमारा मांथी कोई नाम भी नहीं सांभळ्यो जग्याનुं. सो गाइस स्टे ट्यून, वॉच दी वीडियो टिल दी एंड, अने ए जग्या जोईने तमने गेरंटी गूसबम्स आवशे. अमदावाद थी 265 किलोमीटर्स दूर छे नाड़ाबेट. नाड़ाबेट जग्यानुं नाम छे, अने डिस्ट्रिक्ट जे पड़े छे ए छे बनासकांठा. BSF ની પરમિશન મળશે ત્યાં જવા માટે. જે એક કે બે ચેકપોસ્ટ હશે BSF ની, ત્યાં તમને પરમિશન મળશે. એના માટે તમારે જે તમારું ID પ્રૂફ હોય છે એ આપવું પડશે, આધાર કાર્ડ કાં તો લાઇસન્સ વગેરે. અને ત્યાં એક મંદિર બી છે, અને જે વાઘા બોર્ડર જે પરેડ થાય છે સાંજે, સેમ ટુ સેમ એવી પરેડ અહીંયા બી થાય છે સેટરડે અને સન્ડે, ઓનલી વીકેન્ડ્સ પર. થોડું દૂર છે, 265 કિલોમીટર્સ, નો ડાઉટ. વન ડે માં કવર કરવું થોડું ટફ રહેશે, કારણ કે અત્યારે બાજુ કર્ફ્યુનો રૂલ લે કે 9 વાગે તમારે ગમે ત્યાંથી પાછું આવી જવાનું, અને 9 થી 6 કર્ફ્યુ. અધરવાઇઝ અમે સવારે અર્લી મોર્નિંગ નીકળી વાત 5 વાગે કે 4:30 તો બી વાંધો ના આવે. બટ હવે શું કરીએ, રૂલ છે તો ફોલો તો કરવા પડશે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ત્યાં 2 વ્હીલર્સ અલાવ નથી, ઓનલી 4 વ્હીલર્સ માટે જ છે આ જગ્યા. કારણ કે BSF ની જે ચેકપોસ્ટ છે ત્યાંથી 25 કિલોમીટર પછી બોર્ડર છે, તો તમને ચેકપોસ્ટ સુધી જવા મળશે બાઇક લઈને. પણ એનાથી આગળ તમારે જવું હોય તો તમારે પોતાના વ્હીકલની જરૂર પડશે, મતલબ કારની જરૂર પડશે, અને ત્યાં ટેક્સી વગેરે પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી. સો બાઇક રાઇડનું પ્લાનિંગ કરતા હોય તો ના કરતા. સનીભાઈ નાથાની ઓબ્રો, અહીંયાથી બોર્ડર લગભગ 25 to 30 કિલોમીટર છે, અને અહીંયા પાછળ રજિસ્ટ્રેશનનું છે જે સરાઉન્ડિંગ છે. હવે અહીંયાથી તમને વ્હાઇટ ડેઝર્ટ દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે. સુપર્બ લોકેશન છે, એકદમ સુપર્બ. સનીભાઈ કેસા લગ રહા? અમેઝિંગ, ક્યા તો વ્યૂ હે. અહીંયાથી રાઈડ કરવાની મજા આવશે આગળ, જે 25 કિલોમીટર છે. અને અહીંયા આપણને એક નંબર આવે છે, રજિસ્ટર નંબર, તમારે યાદ રાખવાનો રહ્યો. અપના 156 છે, યાદ રાખવાનું, 156 નંબર છે અમારો. અને આગળ બીજી એક ચેકપોસ્ટ હશે, ત્યાં લગભગ પૂછશે, કાં તો ત્યાં આઈડી માંગશે ફરી એકવાર. સો આઈડી લઈને આવજો. લગભગ 30 મિનિટ્સ અમારું વેઇટિંગ હતું ત્યાં આઈડીઓ પાસ લેવા માટે, જે અહીંયા આગળ જે ચેકપોસ્ટ છે, આ લાસ્ટ ચેકપોસ્ટ છે. આ પાસ ત્યાં આપવો પડશે, કાં તો આ લોકો ચેક કરશે, અને પછી તમને આગળ કોઈ રોકશે નહીં. પછી સીધી આગળ જે બોર્ડર છે એ આવશે. સો આવી ગયા છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર, અને અહીંયા પાર્કિંગ માટેની પ્રોપર ફેસિલિટી છે, એકદમ પ્રોપર મેન્ટેન જગ્યા છે, અને પાછળ જ બોર્ડર છે બિલકુલ. રસ્તામાં જે વ્યૂ હતો, ઓસમ વ્યૂ છે ખરેખર, મસ્ટ વિઝિટ પ્લેસ છે આ એરિયા. એકચ્યુઅલી ટુરિસ્ટમાં એટલું એટ્રેક્શન નથી આ જગ્યા વિશે, અને અવેરનેસ નથી મેઇન, એટલે અહીંયા પબ્લિક ઓછી હોય છે. બાકી આ જગ્યા તો એક નંબર છે. This is the border, India-Pakistan border.
એના માટે આપણે અમદાવાદથી 265 કિલોમીટર્સ દૂર ટ્રાવેલ કરીને આવ્યા છે. BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સ પાકિસ્તાન 150 મીટર્સ. થોડી ઠંડક થઈ રહી છે હવે, બાકી અમે આવ્યા ત્યારે બહુ જ ગરમી હતી. પીસ ઓફ માઇન્ડ એન્ડ લુક એટ ધ વ્યૂ, વાવ. સો અહીંયા એક જગ્યા મળી છે ફોટોશૂટ માટેની. અહીંયા આવા સ્પોટ આવતા રહે છે અલગ અલગ. વોટ અ લવલી પ્લેસ મેન, ધીસ ઇઝ ટુ ગુડ. વાહ, રણ વચ્ચે પાણી. સો આના કારણે તો પ્રી વેડિંગ શૂટ કર્યો તો અહીંયા બેસ્ટ જગ્યા છે. અને આઈ થિંક અહીંયા અમુક લોકો ડ્રોન બી ફ્લાય કરતા હોય છે. આઈ ડોન્ટ નો કે લીગલ છે કે ઇલીગલ છે, બટ અમુક લોકોના વિડીયો જોયા છે મેં કે લોકો ડ્રોન ફ્લાય કરતા હોય. તો ખાલી ઇમેજિન કરો કે ડ્રોનમાં અહીંયા કેવો વિડીયો આવતો હશે, ડ્રોન સીન. બીજી જે પ્લેસ છે અહીંયા આગળ છે ટેમ્પલ એક. Next vlog one.